નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન શ્રેતુ કાર્યક્રમ અંતર્ગત આ વિડિયોમાં આપણે ધોરણ પાંચ વિષય ગણિતના પ્રકરણ નું સોલ્યુશન જોઈશું હવે આપણને એક કારનું ચિત્ર આપ્યું છે હવે એ કારને બાજુએથી જોઈ સામેથી જોઈએ અને પાછળથી જોઈએ તો કેવી લાગે એ મુજબ તમને ચિત્ર આપ્યું છે તમારે આ ચિત્રને ધ્યાનથી જોવાનું છે અને તેનું અવલોકન કરવાનું છે ચાલો બીજું ચિત્ર છે ચમચીનું ચમચીને બાજુએથી જોતા આવી દેખાશે હવે એ જ ચમચીને તમે ઉપરની બાજુથી જોશો તો તમને કંઈક આવી દેખાશે તો હવે આપણે આપણા અવલોકનના આધારે આપણને અલગ અલગ વસ્તુ આપેલી છે તેના ચિત્રો આપણે દોરવાના છે જેમ કે ટેબલ હવે ટેબલ તમે ઉપરથી જોવો તમને આવું લંબચોરસ બતાય ટેબલને સામેથી જોઈએ તો આ મુજબનું દેખાય અને ટેબલને બાજુએથી જોઈએ તો ટેબલ આપણને આ રીતનું કંઈક દેખાય તો તમારે આ રીતે સમજવાનું છે અને તમારી બુકના પાના નંબર તેત્રીસ પર જગ્યા પણ આપેલી છે જેમાં તમારે આ રીતે દોરવાનું છે ચલો બીજી વસ્તુ છે સીડી તમારા ઘરે પણ સીડી હશે તમારે પણ જોવાનું કે સીડી ઉપરથી જોતા આવી જ લાગે છે ને સામેથી જોતા કંઈક આવી લાગશે અને બાજુએથી જોતા આપણને આ મુજબની દેખાશે ચલો આગળનું છે દડો દડો ઉપરથી જોતા સામેથી જોતા અને બાજુએથી જોતા કેવો લાગે તે દોરવાનું ચલો આગળ છે પેન્સિલ તમે તેનું ચિત્ર સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચલો છે ધ્યાનથી અને ઘરની કેટલીક વસ્તુ ઉપરથી જોતા કેવી દેખાય છે તે દોરેલ છે તેમાં કઈ કઈ વસ્તુ દેખાય છે તે તમારે લખવાનું છે તમે લખ્યું છે સોફા બેડ તમે પણ ધ્યાનથી જોજો ટીવી ડાઇનિંગ ટેબલ ગેસ ટેબલ ચલો હવે આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે ચલો જયપાલના ઘરથી સૌથી નજીક શું છે તો જયપાલના ઘરની સૌથી નજીક બગીચો છે બીજો પ્રશ્ન જયપાલને ઘરેથી શાળાએ જતા રસ્તામાં શું શું આવે તો જયપાલના ઘરેથી શાળાએ જતા રસ્તામાં બગીચો અને ટાવર આવે ત્રીજો પ્રશ્ન તળાવની પાસે તો શાક માર્કેટ મેદાન અને બસ ચલો પ્રશ્ન ચાર ટાવર કોની નજીક છે જવાબ ટાવર શાળાની નજીક છે પાંચમો પ્રશ્ન જયપાલના ઘરેથી સૌથી દૂર શું છે તો જયપાલના ઘરેથી સૌથી દૂર તળાવ છે જયપાલના ઘરની સામે શું છે તો બગીચો શાળા કોની વચ્ચે આવેલી છે તો તમે ચિત્રમાં જોઈ શકો છો શાળા ટાવર અને બસ સ્ટોપની વચ્ચે આવેલી છે આગળ ટાવર અને જયપાલના ઘરની વચ્ચે શું છે તો ટાવર અને જયપાલના ઘરની વચ્ચે બગીચો છે નવમો પ્રશ્ન જયપાલના ઘરેથી બસ સ્ટેશને જવા માટેનો રસ્તો આપેલા ચિત્રમાં દોરો તો સાવ સહેલો પ્રશ્ન છે તમારે આ રીતે રસ્તો તમે જોઈ શકો છો આ મુજબ તમારે રસ્તો દોરવાનો છે ચલો દસમો પ્રશ્ન આ ચિત્રમાં સૌથી વચ્ચે શું છે તો જવાબ છે મેદાન ચલો આગળ જોઈએ હવે અહીં તમારે આ પાસાને ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો છે ત્રણ અંકની વિરુદ્ધ બાજુએ કયો અંક હશે તો ત્રણ અંકની વિરુદ્ધ બાજુએ ચાર અંક હશે જો રમવાના પાસા પર ચાર છે તેની આપણે જમણી બાજુએ જઈએ તો કયો અંક આવે પાંચ અંક આવશે ત્રીજું પાંચ ની જમણી બાજુ આ પાંચ છે એની જમણી બાજુએ જઈએ તો આપણને ત્રણ અંક મળે આગળ એક અંકની વિરુદ્ધ બાજુએ કયો અંક આવશે તો એક અંકની વિરુદ્ધ બાજુએ છ અંક હશે અને આ પાસાના તળિયે કયો અંક હશે તો આ પાસાના તળિયે છ અંક હશે તો આ સાથે જ આપણે ધોણ પાંચ નું પ્રકરણ પાંચ પૂર્ણ કરીએ છીએ